સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે આવેલી સંજીવની આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત સંજીવની હોસ્પિટલને અમેરિકામાં વસતા લેવા પાટીદાર સમાજના દાતાઓ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ ફાળવવામાં આવ્યો હતો, જે અંતર્ગત ટ્રસ્ટીગણો તેમજ મહાનુભાવોની હાજરીમાં સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલના વરદહસ્તે વિધિવત રીતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરી જાહેર જનતા માટે પ્લાન્ટને શરૂ કરી દેવાયો હતો. પલસાણા તાલુકાના ચલથાણ ખાતે કાર્યરત સંજીવની આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત સંજીવની હોસ્પિટલ વર્ષોથી વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ટ્રસ્ટના ચેરમેન હિતેશભાઈ પટેલ તથા અન્ય તમામ ટ્રસ્ટીગણો દ્વારા પ્રામાણિકપણે એકમેકના સહિયારા પુરુષાર્થ તેમજ સહયોગ દ્વારા અનેક અત્યાધુનિક સુવિધા હોસ્પિટલને મળી રહી છે, જેઓ દ્વારા વિસ્તારના તમામ દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ નજીવા ખર્ચે ઉપલબ્ધ થઈ રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે. જેના ભાગરૂપે સંજીવની આરોગ્ય ટ્રસ્ટ માટે વિસ્તારના દાતાઓ તેમજ વિદેશમાં વસતા ભારતીયો હંમેશા દાનરૂપી વર્ષોથી સાથે આગળ તો રહેશે. અમેરિકામાં વસતા લેવા પાટીદાર સમાજના દાતાઓ દ્વારા કોરોના કાળના કપડા સમયને ધ્યાનમાં રાખી સંજીવની હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ દાન કરાયો હતો, જેને વિસ્તારમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિધિવત રીતે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ દ્વારા શરૂ કરી દેવાયો હતો, જે ભગીરથ કાર્યક્રમ અંતર્ગત સહયોગી એવા સુરતના પ્રકાશભાઈ પટેલ, ઉધનાર રોટરી ક્લબ એનજે ઇન્વેસ્ટમેન્ટના નીરજભાઈ ચોકસી તેમજ રોટરી ક્લબ પ્રમુખ મનીષભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે બીજી લહેર વખતે પણ અહીંના કોવિડ વિભાગમાં કોરોનામાં સપડાયેલા મોટા ભાગના દર્દીઓને સારવાર લીધા બાદ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા હતા, જ્યારે તબીબો અને તજજ્ઞોએ ત્રીજી લહેરને પણ નકારી નથી, ત્યારે આવા સમયે સંજીવની હોસ્પિટલને મળેલી 20 NM કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ દર્દીઓના માટે જીવનદાય બની રહેશે, જેમાં કોઈ બેમત નથી. આજે અમારા ગામ કે આજુબાજુના ગામોમાં 20 કિલોમીટર સુધી કોઈ લાઇબ્રેરી નથી, તો અમારા સ્ટુડન્ટને બહાર સુધી નહીં જવું પડે એ માટે મને વિચાર આવ્યો કે ગામમાં જ એક લાઇબ્રેરી શરૂ કરીએ, અને એ માટે આ સ્કૂલમાં ખાલી પડેલું મકાન અમે રિનોવેશન કરીને એને લાઇબ્રેરી તરીકે ઉપયોગ કરીએ છીએ, અને 15મી ઓગસ્ટની ઓપનિંગ રાખી છે, જેથી કરીને સ્ટુડન્ટો બહાર નહીં જવું પડે અને એમની ડિમાન્ડ પ્રમાણે અમે પુસ્તકો. આજના કાર્યક્રમ આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવારના દિને સંજીવની હોસ્પિટલમાં લેવા પાટીદાર સમાજ યુએસએ તરફથી જે અર્પણ કરેલો પ્લાન એને આજે અમે ખુલ્લો મૂક્યો છે, અને આ વિસ્તારની પ્રજાને અને સંજીવનીમાં આવનાર દર્દીઓને એનો ખૂબ મોટો ફાયદો થશે, અને આજના તબક્કે આપના માધ્યમથી યુએસએ પરિવારને પણ હું શુભેચ્છા પાઠવું છું અને એમનો આભાર માનું છું.